વાપી જીઆઈડીસીના ફોર્થ ફેઝમાં આવેલી શ્રી જલારામ એન્જિનિયરિંગ વર્કર્સના કમ્પાઉન્ડમાંથી તસ્કરોએ વેલ્ડિંગ મશીન, કોટિંગ રોલ, ક્લેમ ગિયર્સ, લેથ મશીન, ગાઈડ વગેરેની ચોરી કરી ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાવા પામી છે. ચોરી થયેલ માલસામાનની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા જેટલી છે. પોલીસે ચોરીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર કિલ્લાપાડી વેદાંત નિવાસ ખોડિયાનગરમાં કમલેશ જયંતિલાલ પટેલ પરિવાર સાથે રહે છે અને તેઓની વાપી જીઆઈડીસીમાં ફોર્થ ફેઝ સ્થિતની શ્રી જલારામ એન્જિનિયરિંગ વર્કર્સ આવેલી છે, જેમાં મશીનના પાર્ટ્સ ઓર્ડરથી બનાવવાનું તેમજ સમારકામ કરવાનું કામ કરવામાં આવે છે. આ વર્કર્સમાં 4 કામદારો કામ કરે છે. ગત તારીખ 20/2/19 રોજ રાબેતા મુજબ કામદારો આવ્યા હતા અને મોડી સાંજે 7:30 વાગ્યાની આસપાસ વર્કર્સ બંધ કરી ચાલી ગયા હતા, જ્યારે બીજા દિવસે એટલે કે 21/2/19 રોજ પાવરકાપ હોવાથી વર્ક્સ બંધ રાખવામાં આવ્યો હતો, જેથી ત્યાં કોઈ આવ્યું ન હતું. ત્યારબાદ 22/2/19 રોજ રાબેતા મુજબ સવારે વર્ક્સ ઉપર આવ્યા હતા ત્યારે રાખવામાં આવેલ માલસામાન ઓછો અને નહીં દેખાતો હતો, જે બાદ તપાસ કરાતા વર્કર્સમાં તસ્કરો દિવાલ કૂદીને આવ્યા હોવાનું અનુમાન લગાવ્યું છે. તેઓએ વર્ક્સમાં રાખેલ કોટિંગ રોલ કિંમત ₹40,000, વેલ્ડિંગ મશીન કિંમત ₹18,000, સીઆઈ હબ 25 કિલો કિંમત ₹65,000, એસએસ 304 સીટ 210 કિલો કિંમત ₹44,100, ક્લેમ 127 કિલો કિંમત ₹12,000, એસએસ રોલ નંગ 4 કિંમત ₹90,000, એસએસ હાઉસિંગ 95 કિલો કિંમત ₹33,250, ગિયર્સ નંગ 15 કિંમત ₹18,250, લેથ મશીન ગાઈન્ડ નંગ 1 કિંમત ₹14,000 મળી કુલ 3,34,600ની ચોરી થવા પામી છે. અત્રે નોંધનીય છે કે ફેક્ટરી તારીખ 20 રોજ રાબેતા મુજબ મોડી સાંજે બંધ કરી હતી અને બીજા દિવસે બંધ હતી, જ્યારે ત્રીજા દિવસે એટલે કે 22 રોજ રાબેતા મુજબ ચાલુ કરતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત તસ્કરોએ બાજુમાં આવેલા પેપટેક કોર્પોરેશનમાંથી એસએસનો સામાન ચોરી ગયા હતા. બનાવની ફરિયાદ કમલેશ જયંતિલાલ પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં આપી હતી. નોંધનીય છે કે વર્ક્સમાંથી વજનદાર માલસામાનની ચોરી થઈ છે. આ માલસામાનની ચોરી કરવા માટે કેટલાક તસ્કરો આવ્યા હશે, કેવી રીતે માલસામાન લઈ ગયા તે તપાસનો વિષય રહ્યો છે. શ્રી જલારામ એન્જિનિયરિંગ વર્ક્સ ઓફિસ જીઆઈડીસી વાપીમાં આવેલ છે. એની અંદર અમે બુધવારે ફેક્ટરી બંધ કરીને સાંજે 7 વાગે બંધ કરીને ઘરે જતા રહ્યા. પછી બીજે દિવસે ગુરુવારે અમારું પાવર સ્ટેગરીંગની અંદર અમે બંધ રહી ફેક્ટરી કમ્પ્લીટ. એટલે બીજે દિવસે શુક્રવારે અમે 8:15 વાગે અહીંયા આવીને જોયું ને ગેટ ખોલ્યું, ત્યારે જોયું કે આમાં કંઈક ચોરીનો અણસાર દેખાય છે. ખોલીને જોયું તો પહેલાં ગેટ મેઇન શટરમાં માણસ સાથે આવીને જોયું. પછી ત્યાં તો શટરમાં તો લોક બરાબર હતા, પણ પછાડથી એ લોકો ચોરો ઘૂસેલા હતા. મેં જોયું તો બધું વસ્તુ ચોરાયેલી હતી. રોલ છે, એસએસની સીટ છે, પછી સીઆઈ હબ છે, આ બધું ઘણું બધું જેમ જોતા ગયા તેમ તેમ આપણને ખબર પડતી હતી. આવી ચોરીની ઘટના આજુબાજુમાં થયેલી કોઈ દિવસ? હા, આજુબાજુમાં તો અત્યારે તો નહીં થઈ, પણ પછી મારી ત્યાં થઈ, પછી એક બાજુમાં બીજે દિવસે પાછી થઈ. આની જાણકારી તમને લઈ? મેં એની જાણકારી 100 નંબર પર ડાયલ કરી અને પોલીસ સ્ટેશનમાં જાણ કે ફરિયાદ નોંધાવી કે ભાઈ મારી ત્યાં આમાં આ રીતે ચોરી થઈ છે. તો 100 નંબર પરથી સીધો વાપી પોલીસ સ્ટેશન પર એમને પાછો ફોન આવ્યો મારી પાસે કે ભાઈ આ તમારું એડ્રેસ આપો ને. તો એમને એડ્રેસને બધું વિગતવાર આપી અને પછી પોલીસ આપણા સ્થળ પર આવી હતી ફેક્ટરી પર. શ્રી જલારામ ચોરીની અંદાજિત કિંમત 3.5 લાખની આસપાસ ખરું. એમ અમૃત પટેલનો રિપોર્ટ, વાપી.